व्यापणा हम लक्ष्मा माया मानवी माया मेली में वया जासु मारा मेरे बाम उनानो तू मोटो अख्याल जगत नो धोटो खारा जन नो दरियो भरियो मीठा जन नो लोटो अभी बात तमे बचपन में सांभळी हशे। दुनिया में कोई नानो नथी अने कोई मोटो नथी। दरेक मानस पोताना कर्म थी पूजाय छे अने कर्म थी ओळखाय छे। हूँ आज एक एवं मानस ने मड़ावीश जो सोशियल मीडिया में चाले छे लोकोना दिल जीती लीधा छे। आ मानस छे तळाजा तालुकाना अने अमदावाद में रहे छे। चालो हूँ तमने मड़ावू एमनी वात एमनो विचार अने एमनी लागणी जाणीए माया भाई भमर ने। કેમ છો દર્શક મિત્રો, મજામાં? હું આવી ગયો છું આજે માયાભાઈ ભમર જોડે। અમે અમદાવાદના એક અંધજન મંડળ છે ત્યાં આવી ગયા છે। મારી સાથે માયાભાઈ ભમર છે, આપણે એની જોડે વાત કરીશું। તે દિવ્યાંગ છે, કુદરતે તેમને પગ નથી આપ્યા, પણ એની હિંમત, એમનો જુસ્સો અને એની કામ કરવાની જે રીત, એમનો બુલંદ છે। ચાલો, આજકાલ સોશિયલ મીડિયામાં માયાભાઈ બહુ ચાલે છે, આપણે માયાભાઈને મળીએ। મજા માયાભાઈ? બસ મજામાં। હવે તમે અમદાવાદમાં કેટલા ટાઈમ થયો? હું અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી રહું છું અહીંયા। અહીંયા અંજમ મંડળ આઈટીઆઈ નો કોર્સ કરું છું, ડીટીપી કમ્પ્યુટર, અને સાથે વેટ લિફ્ટિંગ ની પ્રેક્ટિસ કરું છું। એટલે તમે ગુજરાત તરફી આ વેટ લિફ્ટિંગ છે તમારું? મેં તમારું જોયું, બોડી નામ ખાલી જેવું છે। એટલે તમે વેટ લિફ્ટિંગમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કર્યું, તમારી એ જે સ્પોર્ટનો સ્કોટો છે એમાં ક્યાં હોય છે, શું છે? સ્પોર્ટ લેવલે તો હું અત્યારે નેશનલ લેવલે મારો મેડલ નથી આવ્યો, સ્ટેટ લેવલે સિલેક્શન થયું છે, નેશનલ લેવલે 2 વખત પાર્ટિસિપેટ થયું છે, પણ નંબર નથી આવ્યો, 7મા ક્રમે આવ્યો છે। અચ્છા, આમ માયાભાઈ અત્યારે કમ્પ્યુટરમાં શું કરે? અહીંયા શું કરે? અત્યારે કમ્પ્યુટરમાં અહીંયા ડિઝાઇનિંગનો કોર્સ કરું છું, આઈટીઆઈ નો જ, આપણે જે પોસ્ટરો બહાર જે બનાવતા હોય એમને કમ્પ્યુટરમાં અલગ અલગ બનાવું છું, અને સાથે બીજા છોકરાઓને પણ હું સાથે મદદ કરું છું બનાવવામાં, એટલે શીખવાડું છું। અચ્છા, તો માયાભાઈ આમ તમને માની લો, હું તો એક પૂર્ણ છું, કુદરતે બધું મને પગ આપ્યા છે, તમને એવું થાય ક્યારે કે થોડુંક મારી પ્રત્યે કુદરતે પક્ષપાત કર્યો? મને પહેલા તો જ્યારે સ્પોર્ટમાં જ્યારે નહોતો જોડાયો તે પહેલા મને આવું બધું થતું હતું કે હું બે પગ નથી પણ શું કરીશ। મને ગામડામાં બી લોકો એવું જ કહેતા કે તું શું કરીશ, તો મેં બધાને પછી મારા મનમાં વિચાર નહોતો કે હું આ કરીશ, હું બધાને એવી રીતે કહેતો કે હું કાંઈક કરીશ, મારા હાથ ઉપર હાથ મજબૂત છે એટલે એમાં હું કાંઈક તો કરી બતાવીશ, આજ નહીં તો કાલ, પણ એક સમય મારો આવશે કે જરૂર હું આમાં આગળ વધીશ, હું બધા ગામના લોકોને કહેતો। અચ્છા માયાભાઈ, આ ઝોમેટો બી કરે છે, અભ્યાસની સાથે સાથે પૈસા બી રડે છે, પૈસા કમાય છે, આવો વિચાર કેમ આવ્યો કે ચલો 5 પૈસા કમાય એમ? પેલા તો હું સસ્તામાં અહીંયા મારે જે કોલેજ ચાલુ હતી બીએ, ત્યારે અમારા સસ્તાના ડાયરેક્ટર સાહેબ છે ભૂષણ પુનાની સાહેબ, તો એના ઉપર ચેન્નઈથી ભાઈનો ફોન આવ્યો કે આ રીતે તમને એક સાયકલ આપવામાં આવે છે, આ સાયકલનું નામ છે લી મોશન, અને એમાં તમે જોબ કરી શકો, એના માટે તમને ઝોમેટો તરફથી બેગ પણ દેવામાં આવશે અને આ રીતે સાયકલનું તમને સાથે આપવામાં આવશે, અને જોબ માટે આગળ વધી શકો છો। અચ્છા, જે લોકોને વિકલાંગ મારી જોડે જે પગ વગેરે હોય છે એ લોકોને કમાવા માટે અત્યારે જોબ તાત્કાલિક ના મળે એના માટે એની જેની જરૂરિયાત પૂરી થઈ શકે એના માટે મને આ ગાડી આપવામાં આવી છે। ચેન્નઈથી એક ભાઈ પિયુષભાઈ શાહ, તેમણે મને ડોનેશનમાં આપી છે, અને આ ગાડીની કિંમત છે 1,00,000 રૂપિયા। અચ્છા, પણ હું તમને એમ કહું, તમે માની લો મારી ડિલિવરી જેવો આવો તો 5મા માળે હોય તો શું કરે એમ માયાભાઈ? પહેલા તો જયારે મેં જોબ ચાલુ કરી ત્યારે મને એવું લાગતું કે લોકો મારે કેવો અભિપ્રાય કરશે, કોઈ મને મદદ કરશે કે નહીં, મેન તો મારે તકલીફ એ હતી કે પાર્સલ લેવામાં તો કોઈ આપી દેશે પણ દેવામાં થોડીક તકલીફ પડશે એવું મને મનમાં એવો વિચાર હતો, પણ પહેલા મેં શરૂઆત કરી ત્યારે ધીમે ધીમે લોકોને ખબર નહોતી કે આવી રીતે હેન્ડીકેપો જોબ કરે છે, પહેલા તકલીફ એટલે બીજા જે ગમે તેવા કોઈ ભાઈ મને મળી જાય એને હું હેલ્પ લઈ પડતી કે તમે મારું પાર્સલ ઉપર જયા હોય એ રીતે, અને ઓલરેડી અમને નંબર તો આપ્યો હોય છે એની અંદર કે ફોન કરીને કહી શકીએ કે મારે તમારું પાર્સલ આવી ગયું છે અને નિશા એમ લઈ જાઉં, અમુક કસ્ટમર એ રીતે કોલ ના ઉપાડી શકે તો અમારે કઈ હેલ્પ લેવી પડે। અચ્છા, એટલે ધીમે ધીમે બધા લોકોને હવે ટૂંકમાં અમદાવાદ વાળા સહકાર આપે છે, સૌ લોકો હવે સહકાર આપે છે, મદદ કરે છે। તમે કાઠિયાવાડ થી બિલોંગ કરો, ગાવાનો કે શોખ કરો, ગાવશો ક્યારે? હા, ક્યાં ક્યારેક ભજન એવું ગીત ગાવા એવું ગાતો છું, પણ એમ એકાદું કઈ તમને એમ થોડુંક તમ આવડતું એક નાનું ગાવ, ભલે અમે એડિટિંગ કરી નાખશું, બરાબર? માયાભાઈ ગાશે, દર્શકો ને માયાભાઈ સંભળાવશે, આમ તો ગુજરાત માં માયાભાઈ બહુ ચાલે, એવું છે, એવું છે,
તો માયાભાઈ ગાશે, આપણા ભી માયાભાઈ ગાશે, બોલો. એ આપણા અમલકમાં માયાળુ માનવી, આપણા અમલકમાં માયાળુ માનવી, માયા મેલી ને વયા જાશુ મારા મેરમાં, હાલો ને આપણા અમલકમાં, હાલો હાલો ને આપણા અમલકમાં, આપણા અમલકમાં માયાળુ માનવી, આપણા અમલકમાં માયાળુ માનવી, માયા મેલી ને વયા જાશુ મારા મેરબાન, હાલો ને આપણા અમલકમાં, આપણા અમલકમાં ઉતારાયો રડા, આપણા અમલકમાં ઉતારાયો રડા, ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરબાન, હાલો ને આપણા અમલકમાં, હે હાલો હાલો ને આપણા અમલકમાં. વાહ વાહ. તમે ગામડામાં જે તમારું ગામડું છે, તમે મમ્મી પપ્પા તો ખેતી છે, ખેતી પ્રધાન છે, ખેતી જ કરે છે, તો શું ફીલ કરે, કેવું કેલા માયાભાઈ? તમે તો સારું વ્યાસનો ટીવી વાળા ઇન્ટરવ્યુ લઈ જાય, સોશિયલ મીડિયામાં આવે, તો તમને એમ કેવો રિસ્ક કેવું લાગે? હવે પછી જો આ લેવલે છોક આવ્યો છો, તમને થોક લાગે નહીં, મારા હાથમાં એટલી એટલી હિંમત આવી ગઈ છે, હું કોઈ ભી કામ હોય બધું કરી શકીશ, કોઈ કામમાં જલસ નહીં અને કોઈ કામ મારા માટે નાનું નથી. અચ્છા, આમાં જોડાયા પછી પણ આમ ગામડેથી મિત્ર મંડળ ફોન કરે, ક્યારે બધા મને ફોન કરે છે કે તું જોબ કરે છે, સારું કરે છે, હવે લોકો મને થોડો ઇન્ટરેસ્ટ સારો આપે છે કે નહીં, તું સારું કામ કરે છે, હવે મારા તો પછી થોડા જાગૃત થયા છે. પણ આ તમે વેટ લિફ્ટિંગ છે, એમાં કઈ રીતે સામાન્ય મને આમાં શું ફેર હોય કેટેગરીમાં? કેટેગરીમાં અમારે અમારા પોતાના શરીર માટે વેટ ઉપર હોય છે કેટેગરી, તમારો 49 કિલો વજન હોય તો અમારે કમસે કમ 100 કિલો ઉપર અમારે ઉછળવું જોઈએ, એમાં કેટેગરી પ્રમાણે એટલું અમારે ડબલ કરવું પડે અમારા વેટ પ્રમાણે. એવી રીતે દરેકને હેન્ડિકેપને અલગ અલગ કેટેગરી હોય છે, દરેકના વજન ઉપર એ રીતે અમને ગેમ રમવાનું હોય છે. તમને આમ કે માણસ પ્રત્યેની ઓલી ધૃણા છે કે આમ કુદરત પ્રત્યેનું થાય? તમને એવું માન લો કે હું છું તો મારી દૃષ્ટિથી જોવાની ઓલી લાગે કે કુદરત આડે આમ થોડુંક એવું? તો જો કે તો ભગવાને આપણે આપવાની કે મને તમે આ લેવલ ઉપર મને એટલું કામ કરવાની શક્તિ આપે, અને લોકોમાં બી એવો તમે વિચાર આપ્યા કે મને મદદ કરી શકે આ રીતે, અને હું આગળ વધી શકું, તો ભગવાનનો પહેલાં તો હું આભાર માની. એવું? અચ્છા, ગામડે જાઓ તો ખેતી કરો? ગામડે મેં જયારે હું પેલા તમારો ગુરુ છે? તમારો કોણ ગુરુ છે? મારે એક ભાઈ છે, વસ્તમાં રહે છે, નામ રાકેશ કરી છે, મારી સાથે જ ભણતા હતા, એમને બધી મને આવી ગેમ વિશે જાણ કરી કે આ રીતે ગેમ હોય છે, એમાં તું ભાગ લે, આગળ વધી શકે, હું પણ દોડમાં રમું છું તો તું બી એક ગેમમાં ભાગ લે. મેં પછી ધીરે ધીરે એમાં ઇન્ટરેસ્ટ થયો મને, એક બે વખત રમ્યો એટલે મને ખૂબ સારું લાગ્યું, મેં આમાં રમું છું. અચ્છા અચ્છા, માયાભાઈ આમ કઈ બનવું ખરું જીવનમાં, કઈ અપેક્ષા? મારે હજી આ સ્ટેજ ઉપર જવું છે, એટલું આગળ વધવું છે, એવું હું? મારે તો આ ગેમમાં જોડાયો ત્યારથી જ મેં નક્કી કરી નાખ્યું કે ગમે તેવી તકલીફો આવે પણ આમાં આગળ જરૂર વધવું છે, એક સ્ટેટ લેવલ, નેશનલ લેવલ સુધી, મેડલ, ગોલ્ડ મેડલ સુધી મારો ધ્યેય છે. બરાબર બરાબર. કોઈ ખાસ મિત્રો ખરા કે બચપનના કે એવું કોઈ છે? મિત્રો તો ઘણા બધા છે, પણ બધા લોકો અલગ અલગ, કોઈ કોલેજ કરે છે, કોઈ નોકરી કરે છે, બધા અલગ અલગ જગ્યાએ છે. ઓકે, તો દર્શક મિત્રો આ હતા માયાભાઈ, આ માયાભાઈ ભમર. આમ તો ગુજરાતમાં ડાયરા વાળા માયાભાઈ ચાલે છે, પણ સોશિયલ મીડિયામાં આજકાલ માયાભાઈ ભમર ચાલે છે. એમની વાત છે, એમની જે કામ કરવાની નિષ્ઠા છે બહુ અલગ છે, અને કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી, આ માણસ તેમાં માને છે. બસ આપણે એની વાત, એમની કામ કરવાની વૃત્તિ, એની ધગશ, એમને મહેનત અને એમનો જુસ્સો છે એને વધારશું, સેવાળાના માણસ સુધી અમારી વાત, અમારો વિચાર, અમારી લાગણી અને અમારો જે કન્સેપ્ટ છે એ પહોંચી જાય તે માટે અમારી વાત અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. બસ આટલું જ, ફરી મળશું કોઈ નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.